હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ગણપતિ દાદાની ભાગ બન પાઘડી બનાવતા શીખવાનું છે તેના મુઘટ પણ કહે છે આપણે આ રીતે સરસ બનાવતા શીખવાનું છે ને તમારી જોડે સિલ્કનું કાપડ હોય ને સિલ્કની સાડી હોય તેનાથી તો બહુ જ સરસ દેખાશે આ રીતે બન્યા પછી દેખાશે તે આપણે કઈ રીતે બનાવાય ના સિલાઈ મશીનો પરત બનાવતા શીખીએ આપણે પહેલાં પહેલું જાડું અસ્થલ લઈ લેવાનું કાં તો જાડું પૂઠું હોય તે લઈ લેવાનું ને પહેલાં પહેલાં આપણે અઢી ઇંચ આમ માર્કિંગ કરવાનું છે અઢી ઇંચનું આમ માર્કિંગ કરીને આમ ઊભું આપણે સાડા છ રાખવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ અઢી ઇંચ ને આપણે અહીંયા આગળ સાડા છ ઇંચ આ રીતે તમારે માર્કિંગ કરીને કટિંગ કરી લેવાનું છે એટલે આપણે આ એક ભાગ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે આપણે આગળ સાડા ચાર રાખવાનું છે ઊભું ને આડું સાડા છ ઇંચ આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી જો તમારે કમ્પ્લીટ માર્કિંગ થઈ જાય સાડા છ ઇંચ આમ ને સાડા છ ઇંચ આમ ત્યાર પછી આપણે આ કટિંગ કરી લેવાનું કમ્પ્લીટ કટિંગ કર્યા પછી આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપ દોરી દેવાનો જો આ રીતે તમારે એ નીચેની સાઈડ આ રીતે કમ્પ્લીટ જો મેં માર્કિંગ કરીને તમને બતાવ્યું આ રીતે તમારે અહીંયા આગળ અડધા ઇંચનું ઘરણા લેવાનું આ રીતે તમારે દોર દેવાનું આપણે સાડા છ ઇંચ આમ ને સાડા ચાર ઇંચ આપણે આમ ઊભું લેવાનું છે ને આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે જો કમ્પ્લેટ આ રીતે તમારે આપી દેવાનો ના સમજણ પડે વિડીયો ઊભો રાખીને જુઓ સ્ટોપ કરીને જુઓ આ રીતે આપણે બે કટિંગ કરી લેવાનું હવે આપણે ઉપરની જે ઝૂલ બનાવવાની છે તેમાં આપણે ઊભું એકવીસ ઇંચ જોઈશે આ રીતે નહીં આગળ આડું આપણે સાડા છ ઇંચ આ રીતે આપણે ઊભું નાડું લઈ લેવાનું છે ઊભું એકવીસ ઇંચના આડું સાડા છ ઇંચ આ રીતે તમારે કમ્પ્લેટ લઈ લેવાનું હવે આપણે સિલ્કનું કાપડ લઈ લેવાનું સિલ્કની સાડી હોય તો સારામાં સારું મેં આ સાડીનું જ કાપડ લીધું છે આપણે આ રીતે અહીંયા આગળ મૂકી દેવાનું ને આગળ આપણે બોર્ડર પટ્ટો આવતો હોય તેનાથી ગેટઅપ જ બહુ અલગ જ આવશે બહુ સરસ દેખાશે બન્યા પછી અહીં આગળ આપણે વાર વારવા જેટલું કટિંગ કરી લેવાનું છે જો ઉપર નીચે બધી સાઈડ વરાય તેટલું કટિંગ કરી લેવાનું ને હવે આપણે જો આ મેં બ્રોકેટનું કાપડ લીધું છે બ્રોકેટ સોરી બ્રોકેટનું નહીં બ્રોકેટનું હોય બ્રોકેટનું લેવાય આ મેં વેલ્વેટનું લીધું છે આ રીતે મેં વેસ્ટમાંથી જ લીધું છે અહીં આગળ આપણે મૂકીને પહેલાં જોઈ લેવાનું કઈ આગળથી તમારે નીકળે છે આ મારે બે પડખા નીચેના નીકળી ગયા જો આ રાઉન્ડ શેપવાળું નીકળી ગયું ને પેલું આપણે લંબચોરસ છે તેનું બી આપણે અહીં આગળ સેટિંગ કરી દીધું જો આપણે આ કમ્પ્લીટ નીકળી ગયું હવે તમારે આટલું સિલ્કના કાપડ ઉપરથી લેવું હોય સિલ્કના કાપડ પરથી કાં તો ગમે તે તમારા જોડે કાપડ વધ્યું હોય ને કોમ્બિનેશનમાં બહુ સરસ દેખાતું હોય તે લેવાનું છે ને આ આપણે ઝૂલવાળું કાપડ હવે આપણે મશીન ઉપર બનાવતા શીખીએ પહેલાંમાં પહેલું આપણે ઝૂલવાળું કાપડ લઈ લેવાનું છે અને આપણે જે પટ્ટો વાર્યો હોય આપણે લેસ પટ્ટી હોય ત્યાં આગળથી આપણે આ રીતે કમ્પ્લેટ કિનારી વારી દેવાની છે જો મશીન ઉપર જ બનાવવાનું છે આપણે આ રીતે ચારેય કોરા કમ્પ્લેટ સિલાઈ કરી દેવાની આપણે સિવાણ ક્લાસના દરેક કામ શીખવાડે છે એટલે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને આટલો સરસ વિડીયો બનાવ્યો છે તે એક લાઈક પણ કરી દોજો આ રીતે આપણે કમ્પ્લેટ થાપી દેવાનું છે અહીં થાપ્યા પછી અહીંયા આગળ આપણે આ રીતે અડધા અડધા ઇંચનું કમ્પ્લેટ વારી દેવાનું છે જો આ રીતે તમારે અહીંયા આગળ અડધા અડધા ઇંચનું કમ્પ્લેટ આ રીતે વારતું રહેવાનું છે તમે જેવી સાડીમાં પાટલી વારતા હોય તે રીતે આપણે અહીંયા આગળ અડધા ઇંચની પાટલી વારી દેવાની છે આ રીતે તમારે કમ્પ્લેટ વારી દેવાનું જો કમ્પ્લેટ વાર્યા પછી અહીંયા આગળ આપણે રીલ લઈ લેવાની કાં તોમાં જો રબર હોય તો રબડ ચઢાવી દેવાનું આપણે મુગટ બને તે સુધી આપણે આને કમ્પ્લેટ વા ઉપર આ રીતે લપેટી દેવાનું એટલે જે આપણે ક્રિસ પાડી હોય તે ક્રિસ તમારે કમ્પ્લેટ થઈ જાય એકદમ કમ્પ્લીટ થઈ જાય અને ઉપર તમારે ઇસ્ત્રી મારી હોય તો ઇસ્ત્રી મારી દેવાની એટલે તમારે કમ્પ્લીટ આ જે આપણે ચપટીઓ મારી તે એકદમ કમ્પ્લીટ ફિટ થઈ જાય હવે આપણે અહીં આગળ મેં જાડું કરવા માટે અંદર એક અસ્તર મૂક્યું એટલે થોડું મુઘટ જાડું થાય એટલા માટે તમારા જોડે જાડું પૂઠું હોય તો તો સારામાં સારું તો જાડું પૂઠું હોય તો તમારે અંદર અસ્તર મૂકવાની જરૂર નથી આ રીતે અહીં આગળ જો આની બી આપણે ચારે કોરા કિનારી વારી દેવાની છે આપણે આ રીતના અલગ અલગ વિડીયો સિવા ક્લાસમાં લાવતા રહીએ છીએ જે ગુજરાતીમાં કોઈ બી ચેનલ ઉપર તમને આ વિડીયો બધા જોવા નહીં મળે એટલે આપણે ગુજરાતીમાં જ આ રીતના બધા વિડીયો બનાવતા રહીએ છીએ મારા કરવાનું આપણે ગૌમુખી બી બનાવી છે તે સરસ વિડીયો બનાવે છે તેની લિંક આપણે ઉપર આપી છે તેનાથી તમે જોઈ શકો છો આપણે હનિમય બી આ રીતે જો આ રીતે તમારે ખૂણો તમારી સાઈડ રાખવાનો છે નિકર અવરાસવરી થઈ જશે એટલે આ જે રાઉન્ડ શેપનો જે ખૂણો પડે ને એ આપણી સાઈડ રાખવાનું પછી ઉપર આપણે કિનારી વારવાની છે એટલે નિકર એક સાઈડનું થઈ ના જાય એટલા માટે તમને કહું છું ધ્યાન દઈને સાંભળી લો આ રીતે આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું આપણે બે પડખા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે આપણે આગળ નીચેની સાઈડ એક લેસ લગાવી દેવાની છે આ રીતે જુઓ તમારે આગળ લેસ લગાવીને આપણે કટિંગ કરી દેવાનું હવે અહીં નીચે આ રીતે મૂકી જવાનું જો હવે અહીંયા આગળ બી આપણે જે સીધો ભાગ છે આપણે સીધા ભાગમાં જ આપણે અહીંયા આગળ લેસ મૂકવાની છે લેસ વારીને તમારે કમ્પ્લીટ મૂકવાની છે કેમ કે તે બારની સાઈડ આવશે એટલા માટે જો આ રીતે તમારે આગળ લેસ મૂકી દેવાની જે સીધો ભાગ છે ત્યાંથી ને આ રીતે અહીંયા આગળ ક્રોસમાં જો તમારે આ રીતે ક્રોસમાં સેટિંગ કરી દેવાનું ને ઉપર આ રીતે તમારે મશીનમાં દેવાનું એટલે આ ભાગ તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આપણે આ લેસ વારી દઈએ એટલે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું જો આ રીતે તમારે અહીં આગળ સીધું બનશે અને હવે આપણે આ જે ચપટીઓ મારી હતી જે આપણે પાટલીઓ પાડી હતી તે લઈ લેવાનું અને અહીં આગળ આપણે આપણે જે સોય દોરાથી આપણે અહીં આગળ ટાંકી દેવાનું છે કેમ કે જાડું થાય એટલા માટે એની ઉપર મશીન વાગે નહીં એટલા માટે આપણે હાથથી અહીંયા આગળ દોરા લઈ લેવાના છે જો આ રીતે તમારે કમ્પ્લીટ દોરા એકદમ ફિટ થઈ જાય તે હોરી આપણે કમ્પ્લીટ દોરા લઈ લેવાના છે ચારે કોરા ઉપર નીચે બધી સાઈડથી આપણે દોરા કમ્પ્લીટ પેક કરી દેવાના ને ચાર બેવડી તમારે દોરો રાખવાનો છે ને આટલો સરસ વિડીયો બનાવ્યો છે તો એક લાઇક કરી દો ને કોમેન્ટમાં જય ગણેશ લખી દો આપણે ગણપતિ માટે આ પાઘડી બનાવી છે એટલે કોમેન્ટમાં જય ગણેશ લખી દો કાં તો તમારે જે બી શીખવું હોય તે કોમેન્ટ કરી દો તેનો વિડીયો તમને બનાવીને મૂકી આપીશ યુટ્યુબ ચેનલ ઉપર આ રીતે તમારે કમ્પ્લેટ ફિટ કરી દેવાનું છે અહીં આગળ તમારે હલે નહીં તે રીતે જોઈ લેવાનું અહીં આગળ આપણે કમ્પ્લેટ કરી દીધું હવે આપણે જે તમારા જોડે સ્ટોન હોય કાં તો બ્રોચ હોય કે ગમે તે હોય તે આપણે આ રીતે સોમાં મૂકવા માટે લઈ લેવાનું છે કાં તો સો બટણ હોય તો બી ચાલે ત્યાં આપણે આ રીતે કમ્પ્લીટ જો આપણે જે લેસ લગાવી છે સેન્ટરમાં આવતી હોય ત્યાં આગળ આપણે બટણ આ રીતે ટાંકી દેવાનું કાં તો સાડી પીન હોય તો બી ટાંકી દેવાનું તમારે હાથથી જ એ કરવું પડશે આ રીતે તમારે હાથથી કમ્પ્લીટ કરી દેવાનું જો આ મારે મેં સો બટન લીધું છે એ સાડી પીન હોય તો બહુ સરસ દેખાશે ને તમારી જોડે પછી મોતી હોય તો મોતી ને તમારી જોડે મણકા હોય તો મણકાની તમારે હેર બનાવી દેવાની છે તે તમને આગળ બતાવું કે આપણે હેર લગાવી છે તે ડબલ હોય મેં સિંગલ લગાવી છે ને ડબલ હોય તો તેનાથી સારામાં સારું દેખાશે ડબલમાં હોય તો હવે આપણે આ ઉપર જે આપણે કરેલી ચપટી હતી તે લઈ લેવાની છે તે પછી ખોલી આપણે પહેલાં જે મોગટ પાછળ બાંધવાનો છે તેના માટે આપણે વચ્ચેથી મીટર દોરી લઈ લેવાનું વચ્ચેથી કટિંગ કરી દેવાનું ને આપણે આ રીતે ડબલ કરી દેવાનું છે જો અહીંયા આગળ આપણે ધાર ઉપર આ રીતે આગું પાછું કરીને મશીન લગાવી દઈએ જો આ રીતે તમારે કમ્પ્લીટ દોરી લગાવી દેવાની તેના માપે કરીને બી તેને બી દોરી લગાવી દેવાની હવે આપણે ઉપરનું ખોલ નાખીએ જો આ રીતે તમારે કમ્પ્લીટ ખોલ નાખવાની ને આપણે જે આ વોંકો આપણે રાઉન્ડ શેપ રાખેલો ત્યાં આગળ આપણે આ તેનું માપ કરીને આપણે ત્યાં આગળ આ રીતે એક ટાંકો લઈ લેવાનો છે એક કે બે ટાંકા તમારે લઈ લેવાના એટલે કમ્પ્લીટ ફિટ થઈ જાય ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના દરેક જાતના કટોરીવાળો બ્લાઉઝ છે કટોરીવાળો બ્લાઉઝ સિલાઈ છે દરેક જાતના આપણે વિડીયો ચેનલ ઉપર આપણને તમને મળી જશે અને બહુ સહેલી રીતે શીખવાડેલું છે આપણે આ રીતે અહીં આગળ વધી જશે જો આ રીતે તમારે કમ્પ્લીટ વરી જશે તો આપણે હેર લઈ લઈએ તમારી જોડે મણકાની હેર હોય તો મણકાની મોતીની હેર હોય તો મોતીની લઈ લેવાની ને આપણે અહીં આગળ આ રીતે પહેલાં કમ્પ્લેટ બાંધી દઈએ હવે આપણે અહીં આગળ આંટી મારી દઈએ એટલે જો આ રીતે તમારે કમ્પ્લીટ હેર તૈયાર થઈ જાય ને તે આપણે અહીંયા આગળ જે આપણે ઉપર ઝૂલવાળું બાંધેલું તે હોરી આપણે લઈ લેવાની છે શેર ને તે આગળ આપણે આ રીતે ટાંકા લઈ લેવાના છે એટલે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જાય અને આ રીતે તમારે જો અહીં આગળ ગાંઠ મારીને તમને એક આપણે મુગટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો તે તમને બતાવજો આ રીતે તમારે કમ્પ્લીટ મોઘટ તૈયાર થઈ જશે જો આ રીતે અહીં આગળ આપણે પહેર્યા ગણપતિને પહેરાયા પછી તે આપણે બીજી સાઈડ બી આપણે જે બીજો ખૂણો છે તે આપણે અહીંયા આગળ લગાવી દેવાનો જો આ રીતે માર્કિંગ કર્યા પછી લગાવવાનો છે જો આ રીતે બન્યા પછી સરસ દેખાશે અને આપણે મશીન ઉપર બનાવતા શીખવાડ્યું છે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ